બીપોરજોયનો ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ખતરો જોવા મળી રહ્યો છે। વેરાવળમાં સાયક્લોનની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે। વેરાવળના બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। દરિયામાં બે નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે। તો બીપોરજોય સાયક્લોનનો ખતરો ગુજરાત પર વેરાવળમાં તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે, કારણ કે મોજા 7 થી 8 ફૂટ ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે। ગુજરાતના તમામ જે બંદરો છે દરિયામાં બે નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે અને 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે। વેરાવળના બીચ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે। દરિયામાં બે નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે। 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે। તો બીપોરજોય સાયક્લોનનો ખતરો ગુજરાત પર વેરાવળમાં તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે, કારણ કે મોજા 7 થી 8 ફૂટ ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે। ગુજરાતના તમામ જે બંદરો છે દરિયામાં બે નંબરનું સિગ્નલ છે તે લગાવી દેવામાં આવ્યું છે અને 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું છે તે આગળ વધી રહ્યું છે।